नमस्ते, मारू नाम डॉक्टर पूजा खमार छे अने हूँ नारायण नेत्रालय में कैटरेक्ट रिफ्रेक्टिव सर्जरी अने रिसर्च यूनिट ने रिप्रेजेंट करूँ छूँ। आपने बधाने खबर है कि आप कोविडना घना वेव थी पास थई रहा छे अने आपने नथी खबर कि आगळ केटला वेव आवशे कि भगवान की दया हशे तो नहीं पण आवे। भगवान की एक दया है अपनी पर कि आपने बधा जो लाइक यू नो जीवने पण कोविड थाय छे कि नथी थतुं 99% ऑफ द टाइम बधाने रिकवरी थई जाय छे। घणी वक्त एवं थाय छे कि आँखनी पण असर थाय छे पण आपणे खबर नथी होती कि शुं थई रह्युं छे। जेम के कोविड 19 ना जुदा जुदा सीम्टम्स छे अने एनी रिकवरी रेट आपणे कोई टेक्स्टबुक ना जे वायरस होय छे एने मैच नथी थती अने बधा जुदा जुदा वेक सीम्टम्स आवे छे, एम आँखमां पण घणा घणा वेक सीम्टम्स आँखना आगळना भागमां कि पाछळना भागमां थई शके छे कि जे आपणे लागे कि आ शुं थई रह्युं छे खबर नथी पण ए कोविडना कारणे होई शके छे। એટલે આજે હું એક ઓપ્ટલ્મોલોજીસ્ટના પર્સ્પેક્ટિવથી કે આંખના આપણા કયા કયા રોગ હોઈ શકે છે કે જે કોવિડને રિલેટેડ છે અને આપણે એની શું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને તમારે કયા વખતે શું કરવું જોઈએ એના વિશે વાત કરીશું। જેમ કે કોવિડનો એક બધાને ખબર છે કે કોવિડ થાય તો કોવિડની રિકવરી પછી ભલે કોવિડ જતું રહે છે પણ બધા જ કમ્પ્લેન કરે છે કે થાક બહુ જ લાગે છે, હલાતું નથી, બોડીની આમ બધી જ તાકાત લેવાઈ ગઈ છે। એ વસ્તુ તો આપણે કદી સાંભળી નથી પણ અને રિકવરી થતાં થતાં 2-3 મહિના પણ ઘણીવાર લાગી જતા હોય છે કે વધારે થાય છે। સેમ વસ્તુ આંખ જોડે છે। ઘણીવાર આપણે અમારી પાસે પેશન્ટ્સ આવે છે અને એમ અમને બધાને કહેવું છે કે યુ નો એક મેઇન કમ્પ્લેન છે કે તમારી આંખો કાયમ થાકેલી રહે છે કે તમને બહુ પ્રોપરલી દેખાતું નથી કે કોવિડ થયું કે ના થયું પછી કોવિડના દરમિયાન કોઈ પણ સ્ટ્રેસના કારણે તમારી આંખનું વિઝન બ્લર થઈ રહ્યું છે। એ વસ્તુ નોર્મલ છે અને એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અગર તમારી આંખો થાકેલી છે કોવિડના પછી તો એ વસ્તુ ઇટ્સ જસ્ટ કે તમારી જેમ બોડી રિકવર થઈ રહી છે એમ તમારી આંખ પણ રિકવર થઈ રહી છે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી। અગર કોવિડ રિકવરી પછી તમે કામ ચાલુ કરો છો કે સ્ક્રીન યુઝ ચાલુ કરો છો તો એને ધીરે ધીરે ચાલુ કરો, દિવસમાં 2-3 કલાકથી ચાલુ કરો અને પછી ધીરે ધીરે વધારીને 8 કલાક જે કે આપણો નોર્મલ કમ્પ્યુટર યુઝેજ ટાઈમ છે એ કરો। જેમ તમારે બોડીને રેસ્ટની જરૂર છે એમ તમારા આંખને પણ રેસ્ટની જરૂર છે અને ધીરે ધીરે એની રિકવરી થાય છે। ઇટ્સ જસ્ટ દેટ કે જેમ કે કોવિડમાં ઓક્સિજન સપ્લાય ઓછું થાય છે જેમ આંખમાં પણ ઓક્સિજન સપ્લાય ઓછું થાય છે અને એના કારણે આ થાય છે। બીજી મેઇન કમ્પ્લેન અમારા પેશન્ટ્સ કરે છે અને જે અમને ઘણીવાર જોવામાં આવે છે કે તમારી આંખો બહુ બળે છે કે આંખોમાં બહુ આમ ઇચિંગ જેવું થાય છે કે આંખો ખૂંચે છે કે આંખો કોઈક વાર લાલ થઈ જાય છે કે થોડી વાર આમ આખો દિવસ લાલ નથી હોતી પણ ઘણી વાર લાલ થઈ જાય છે। એવું કેમ થાય છે? કારણ કે આપણી આંખના સરફેસ પર પણ આપણા 7 COV2 રિસેપ્ટર્સ હોય છે, એટલે એમાં શું થાય કે કોવિડ થાય તો એને પણ આંખને પણ ઇન્સર્ટ થાય છે। આંખનો જે ઉપરનો ભાગ હોય છે કે જેમ કે કન્જંક્ટાઇવા કે કોર્નિયા એ ઇન્ફ્લેમ્ડ હોય છે, આપણને દેખાતું નથી પણ એ આંખની ઇન્સર્ટ કહેવાય છે। તમારા નજીકના આંખના ડૉક્ટરને મળો અને એ તમને કોઈ ડ્રોપ્સ આપશે જે તમે યુઝ કરી શકો છો। ઘણીવાર ઇન્સર્ટ અગર આંખને વધારે થઈ હોય છે કે જે દેખાતી નથી તો ડ્રોપ્સથી અગર સરખું ના થાય તો એડવાન્સ થેરપીઝ છે આપણી પાસે કે જેને કે હીટ બેઝ થેરપી કહેવાય છે, જે આપણે આંખની પાપણોને આપી શકીએ છીએ અને આંખની આ પાપણોને આપણે હીટ બેઝ થેરપી અને મસાજ થેરપી આપીએ તો જે આંખની અંદરનું ઇન્ફ્લમેશન જે સરફેસ પર ઇન્ફ્લમેશન હોય છે એ ધોવાઈ જાય છે, એટલે તમને ઘણી રાહત મળે છે અને ડ્રોપ્સ જે તમે યુઝ કરો છો એની ઇફેક્ટ પણ વધારે સારી રહે છે। અને કોઈક વાર તમારી યુ નો કન્જંક્ટિવાઇટિસ પણ આંખ કોવિડની એક સિમ્ટમ છે, તો એ સિમ્ટમ્સ કોઈકવાર કોવિડ વખતે નહીં પણ કોવિડ પછી થઈ શકે છે। જો તમને લાલ આંખ રહેતી હોય કે નાનો પણ કન્જંક્ટિવાઇટિસ જેવો સિમ્ટમ રહેતો હોય જેને લાલ આંખ કહેવાય છે તો પણ તમે તમારા નજીકના આંખના ડૉક્ટરને મળો અને એની ટ્રીટમેન્ટ લો, વિચ ઇઝ નોર્મલ અને ક્યોર થઈ શકે છે। પણ રાહ ના જુઓ કે શું થશે શું નહીં અને ક્યારે જઈશું અમે થોડા વખત પછી જઈશું, ના, એને નિગ્લેક્ટ ના કરો, એને થોડી સાવચેતીથી લો। બીજી એક કમ્પ્લેન જે અમે આજકાલ ઘણું જોઈ રહ્યા છે એ કે છે ગ્લેર અને હેલોસ। આમાં શું થાય છે, ઘણીવાર અમારે લાઈક યુ નો કોવિડ ટાઈમ કે કોવિડ રિકવરી કે પોસ્ટ કોવિડ ટાઈમમાં અમારી પાસે પેશન્ટ્સ ઘણા વધી ગયા છે કે જે આઈને કહે છે કે અમને ગ્લેર છે કે હેલોસ છે કે અમે લાઇટને જોઈએ છે તો લાઇટ ફેલાય છે કે અમે લાઇટને જોઈએ છે તો લાઇટની આજુબાજુ જુદા જુદા કલરના કુંડાળા દેખાય છે જેને કે રેઇનબો હેલો કહેવાય છે, અથવા તો અમે રાતના ડ્રાઈવ નથી કરી શકતા, અથવા તો અમને ફોકસિંગ ઇશ્યુઝ છે જેમ અમે કમ્પ્યુટર યુઝ કરીએ છીએ કે દૂર જોઈએ નજીક જોઈએ કે અમે થોડી વાર વાંચીએ છીએ તો અમને ફોકસિંગમાં થોડી વાર લાગે છે કે અથવા તો અમે થોડી વાર વાંચ્યા કે કમ્પ્યુટર પર કામ કર્યા પછી થાકી જઈએ છીએ। આ બધી કમ્પ્લેન પણ નોર્મલ છે અને આ કમ્પ્લેન જરૂરી નથી કે તમને કોવિડ થાય તો જ થાય,
કોવિડ ના થયું હોય તો પણ આ કમ્પ્લેન્સ આજકાલ ઘણી જોવામાં આવે છે. આવું કેમ છે? કારણ કે તમારું વર્ક ફ્રોમ હોમ ઇન્ક્રીઝ થઈ ગયું છે. તમે જે પહેલાં બહાર જઈને કામ કરતા હતા, હવે તમે બધું કમ્પ્યુટર બેઝડ કામ કરે છો. પહેલાં તમારે કંઈ તમે કંઈ કામ વેચાણ પણ કરતા હતા, પણ એ બધું હવે ઓનલાઈન થઈ ગયું છે. તમે બહાર જવાનું ઓછું કરી દીધું છે. તમારી મીટિંગ્સ જે ફેસ ટુ ફેસ થતી હતી એ પણ હવે કમ્પ્યુટર કે ડિજિટલ સ્ક્રીન પર થઈ રહી છે. અને તમે તમે એક બંધ ઘરમાં હો છો, જે કે કરવું બહુ જરૂરી છે. હું તો કહીશ કે તમે ઘરમાં રહો, આવા બધા સિમ્પટમ્સ થશે જ. ચિંતા ના કરો, આનું પણ એક ઉકેલ છે. આ એક પરમનન્ટ પ્રોબ્લેમ નથી કે આ કાયમી નહીં રહી જાય. આને આવું કેમ થાય છે? તમારો એક આંખનો આગળનો ભાગ કોર્નિયા હોય છે, જેને કે કીકી કહેવાય છે, અને તમારો એક આંખનો અંદરનો પાર્ટ લેન્સ હોય છે. એની નોર્મલ કન્ડિશન્સમાં બંને વચ્ચે બહુ જ સરસ બેલેન્સ હોય છે, પણ ગમે ત્યારે તમારી આંખ આવા કોઈ પણ જાતના, આને એક ટાઈપનો સ્ટ્રેસ કહેવાય છે, કોઈ પણ ટાઈપના સ્ટ્રેસની અંદર હોય તો એ બેલેન્સ તૂટી જાય છે અને તમારો લેન્સને કોર્નિયા જે છે લેન્સ અંદર છે એ તાંચવા માંડે છે, જેને કે અમે ડાન્સિંગ લેન્સ કહીએ છીએ. આ એવું કશું જ નથી, પણ એક અકોમોડેશન રિલેટેડ ઇસ્યુ છે. એના માટે કોઈ તમારે ગોળી ખાવાની કે કશું જરૂર નથી. તમે તમારા નજીકના આંખના ડૉક્ટરને કે અમને એને મળો. અમારી પાસે સ્પેશિયલ એક્સરસાઇઝિસ છે, જેને કે અમે ઓર્થોપ્ટિક એક્સરસાઇઝિસ કહીએ છીએ, કે સાદી ભાષામાં એને આંખની ફિઝિયોથેરાપી એક્સરસાઇઝિસ કહેવાય છે. તમારે આ ખાલી એક્સરસાઇઝિસ હોમ બેઝડ અને ઓફિસ બેઝ થેરાપી હોય છે. ડિપેન્ડિંગ તમારી સિવિયારિટી કેવી છે એ પ્રમાણે અમે તમને એક્સરસાઇઝિસ આપીએ છીએ અને થોડા વખતમાં રિકવરી થઈ જાય છે. આ વસ્તુ એવું જરૂરી નથી કે તમને કોવિડ થાય તો જ થશે કે કોવિડ નહીં થાય તો જ. કોવિડ થયું હોય કે ના થયું હોય આ કન્ડિશન બહુ જ નોર્મલ છે. સર્જરી કરાવી હોય કે ના કરાવી હોય આ કન્ડિશન સર્જરી કરાયા વગર કે સર્જરી કરાયા પછી પણ થઈ શકે છે. અને સર્જરી કરાયા પછી થાય તો એક્સરસાઇઝ સર્જરીના લીધે નથી થયું. આ સર્જરીમાં કોઈ ડિફેક્ટ નથી, આ ખાલી તમારો એક જાતનો સ્ટ્રેસ છે જેના લીધે થઈ રહ્યું છે. એટલે કે તમે તમારા ડૉક્ટરને મળો અને એક ઓર્થોપ્ટિક એક્સરસાઇઝ કરાવી લો. બીજી એક કમ્પ્લેન કે બીજી એક સિનારીઓ, અને કમ્પ્લેન નથી કહેવામાં, પણ સિનારીઓ જોઈશું કે અમે જોઈ રહ્યા છીએ કે આગળ ફ્યુચરમાં જોઈશું, એ છે કે તમારા બાળકો પહેલાં સ્કૂલે જતા હતા, રમતા હતા, તમારું એમનું એજ્યુકેશન બ્લેકબોર્ડ પર અને બુક્સ પર હોતું હતું અને ઘણી બધી એક્ટિવિટીઝ થતી હતી. આપણને બધાને ખબર છે કે અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસના લીધે સ્કૂલો બંધ છે અને બધાને સ્કૂલ ફ્રોમ હોમ, વર્ક ફ્રોમ હોમના જેમ સ્કૂલ ફ્રોમ હોમ છે. તો જે બાળકો ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી કમ્પ્યુટર જોતા પણ નહોતા કે શીખતા પણ નહોતા, એ બાળકો હવે સેકન્ડ લાઈક જુનિયર કેજીથી કે પ્લે ગ્રુપથી એમનું બધું જ ડિજિટલ સ્ક્રીન બેઝ થઈ રહ્યું છે. હવે ડિજિટલ સ્ક્રીન્સ એ લોકો ઘણું જોવે, એટલે જે તમે એડલ્ટમાં જુઓ છો કે સ્ટ્રેસમાં જાય છે તો બાળકોને તો થવાનું જ છે. અને બાળકોને ગ્લેર કે હેલોજ નહીં થાય, બાળકોનો ચશ્માનો નંબર આવશે, દૂરનો નંબર આવશે કે નજીકનો નંબર આવશે અને નંબર વધે રાખશે. એટલે મારી એક વિનંતી છે બધા જ પેરેન્ટ્સને કે પ્લીઝ તમારા છોકરાઓની આંખો રેગ્યુલરલી ચેક કરાવો, દર 6 મહિને ચેક કરાવો. ઘણી વખત તમારા છોકરાઓને સમજમાં નહીં આવે કે શું થઈ રહ્યું છે, એમને નહીં ખબર પડે કે એમને ચશ્મા છે કે બ્લર દેખાય છે કે તમે ડૉક્ટરની પાસે લઈ જાઓ. ના, આવી બધી કમ્પ્લેન છોકરાઓ નહીં કરે. એટલે એઝ અ પેરેન્ટ, જસ્ટ બિકોઝ ઓફ ધ ચેન્જ ઇન લાઇફસ્ટાઈલ, તમે પ્લીઝ ડૉક્ટરને દર 6 મહિને બતાડો, આંખ ચેક કરાવો, એકવાર નંબર ચેક કરાવો, અને જેટલું જલ્દી ચેક કરાવશો એને એટલી જ વખતે રોકાઈ જશે. ઘરમાં કોઈ પણ રીતે એવું હોય કે તમે છોકરાઓને બહાર બાલ્કનીમાં, હું બહાર જવાનું નથી કહેતી અત્યારે, કારણ કે આજે સિચ્યુએશન્સ એટલી સરખી નથી થઈ કે તમે છોકરાઓને બહાર રમવા મોકલી શકો, પણ બાલ્કની હોય કે કોઈ પણ જે રીતે તમે એમને સન મોર્નિંગ સનને ડિરેક્ટ સનલાઇટ આપી શકો છો તેવું અપાવડાવો, કારણ કે દેટ ઇઝ બેનિફિશિયલ પેશન્ટની આંખ, છોકરાઓની આંખ માટે. એટલે આ પણ એક વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવી પડશે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, હું અત્યારે પહેલાં આ એન્ટિરિયર સેગમેન્ટ વિશે વાત કરી રહી છું. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, તમારે સર્જરીની જરૂર છે કે સર્જરી કરાવી પડ્યું છે તો એવું નથી કે સર્જરી ના કરાવાય. ડ્યુરિંગ ધીસ કન્ડિશન યુ આર એક્સ્ટ્રીમલી સેફ કે તમે યુ કેન અન્ડરગો અ સર્જરી. એટલે કે કોવિડ ના થયું હોય તો ચિંતા જ ના કરો, આઈને કરાવી લો કોઈ પણ જાતની સર્જરી હોય તો. અને દરેક ડૉક્ટર ઇનફ કાળજી રાખી રહ્યા છે પોતાની સેફટી માટે અને તમારી સેફટી માટે. પણ અગર તમને કોવિડ થયું છે તો કોવિડ રિકવરના થયા પછી 2-3 અઠવાડિયા રાહ જોવો. રાહ જોયા પછી ડૉક્ટરને મળો અને કોઈ બી ઇલેક્ટિવ સર્જરી હોય, જેમ કે કેટરેક, ક્લાસિક કે ગ્લોકોમા સર્જરી, તો તમે કરાવી શકો છો. પણ અગર કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય જેમાં તમારે સર્જરી કરાવવી જ પડે, તેમાં 2-3 અઠવાડિયા રાહ જોવાની જરૂર નથી. તમે તમારા ડૉક્ટરને મળો અને ડૉક્ટર ઇનફ કાળજી લેશે, તમને ટેસ્ટ કહેશે, ટેસ્ટ કરાયા પછી જે પણ સર્જરી કરાવવાની હોય એ કરાવી લો.
તો આંખના આગળના ભાગ માટે જે પ્રિકોશન્સ રાખવાના છે કે જો કોવિડ થયું હોય તો રિકવર થયા પછી સડનલી તમે કમ્પ્યુટર કે તમારા કામ પર જમ્પ ના કરો. જેમ કે બોડીને રેસ્ટ જોઈએ છે, આંખને પણ રેસ્ટ જોઈએ છે. ધીરે ધીરે તમે આંખ તમે કામ કરવાનું ચાલુ કરો, 2-3 કલાકથી ચાલુ કરો અને પછી તમારા રૂટીન પર જાઓ. અગર આંખમાં બળતરા થતા હોય કે આંખમાં ખૂંચણ થતી હોય કે કંઈ થતું હોય તો ડૉક્ટરને મળો, તમને આર્ટિફિશિયલ ટીયર ડ્રોપ્સ આપશે કે થોડીક વધારે ઇન્સર્ટ થઈ હશે આંખને, તો તમને એક થેરપી આપશે અને તમને ઘણું સારું લાગશે. છોકરાઓની આંખ રેગ્યુલરલી ચેક કરાવો જેથી કરીને એમને તમે સાચા ટાઈમે તમે એમનું વિઝન ડિટોરિએશનથી રોકી શકો છો. ગ્લેર, હેલોસ કે આંખમાં કોઈ પણ જાતનો થકાવના સિમ્ટમ્સ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પરમનન્ટ પ્રોબ્લેમ નથી. તમે તમારા ડૉક્ટરને મળો, અમને મળો આવીને, અને અમે એની એક્સરસાઇઝીસ આપી શકીએ છીએ અને એને ઠીક કરી શકીએ છીએ. અને આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે ખાસ કરીને લેસિકના પેશન્ટ્સને, રિફ્રેક્ટિવ સર્જરી પેશન્ટ્સ જેને રિફ્રેક્ટિવ સર્જરી જેને કરાઈ છે એના પેશન્ટ્સને કહેવા માગું છું કે અગર રિફ્રેક્ટિવ સર્જરી પછી તમને બ્લરિંગ ઓફ વિઝન છે કે ગ્લેર કે હેલોશ છે કે તમને આ લાઇટ સરખી દેખાતી નથી, એ બધું નોર્મલ છે, એ લેસિકના લીધે નથી. એ ખાલી તમારા જે આંખની આગળના ભાગ અને પાછળના ભાગની વચ્ચે જે બેલેન્સ લોસ થયો છે એના લીધે છે. એટલે કોઈ જ પેનિક કરવાની જરૂર નથી, આ બધું જ આપણે સાચવી શકીએ છીએ અને અમે ધ્યાન રાખી શકીએ છીએ. અત્યાર સુધી આપણે જે વાત કરી આંખના આગળના ભાગ વિશે વાત કરી, પણ આંખનો એક બીજો ભાગ છે કે જે છે રેટિના કે તમારી ઓપ્ટિક નર્વ, એ પણ આંખના ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ છે અને જે કોવિડ વખતે એને એફેક્ટ થઈ શકે છે. કોવિડ વખતે આંખને કઈ કઈ રીતે પાછળના ભાગમાં રેટિના કે ઓપ્ટિક નર્વમાં અફેક્ટ થાય છે? ઓપ્ટિક નર્વ તમારા બ્રેઇન જોડે કનેક્ટેડ હોય છે, તમારા બ્રેઇન જોડે ડિરેક્ટલી કનેક્ટેડ હોય છે, એટલે કે એને ન્યુરોલોજિકલી એક્ટિવેટેડ હોય છે. હવે આંખમાં, આંખના ઓપ્ટિક નર્વમાં કે બ્રેઇનમાં કે આંખ જે આખો ટ્રેક હોય છે એમાં ઇન્ફ્લેમેશન થાય તો એ આંખના ઓપ્ટિક નર્વને ઇન્ફ્લેમ કરશે કે જેને કે ઓપ્ટિક ન્યુરાઇટિસ કહેવાય છે, અને એની જોડે નજીકનો જે પડદો હોય છે એ અફેક્ટ થાય, એ ઇન્ફ્લેમ થાય તો એને રેટિનાઇટિસ કહેવાય છે. આમાં તમને દેખવામાં આવશે કે તમને સડન લોસ ઓફ વિઝન થશે કે તમને સડન બ્લરિંગ ઓફ વિઝન હશે કે જે તમને સવારે કે ગઈકાલે નહોતું. આ તમને અગર પહેલાં પાસ્ટ હિસ્ટ્રી ઓફ ઓપ્ટિક ન્યુરાઇટિસ કે રેટિનાઇટિસ હોય તો એ ફરીથી રીએક્ટિવેટ થઈ શકે છે અને એ વધારે સિરિયસ હોઈ શકે છે, અથવા તો એ તમને પહેલી વાર કોવિડ જો થયું હોય તો એ કોવિડ પછી પહેલી વાર પણ થઈ શકે છે. તમને સડન બ્લરિંગ ઓફ વિઝન કે સડન લોસ ઓફ વિઝન થાય તો તાત્કાલિક તમારા ડૉક્ટર પાસે જાઓ, રાહ ના જુઓ. કારણ કે અગર જો એ સાચા ટાઈમે તાત્કાલિક ટ્રીટ ઇમરજન્સીમાં ટ્રીટ કરીએ તો વિઝન રિકવરી આપણે કરી શકીએ છીએ. બીજી રીતે જે રેટિના કે અફેક્ટ થાય એ છે ડાયાબિટીસ કે હાઇપરટેન્શનના લીધે. હવે તમને ડાયાબિટીસ કે હાઇપરટેન્શન હોય, તમે કોવિડ દરમિયાન ઘણી દવાઓ લીધી છે, તમારું બોડી ઘણા સ્ટ્રેસથી પાસ થયું છે, તો એ જે ડાયાબિટીસ કે હાઇપરટેન્શન હોય એ ફ્લક્ચ્યુએટ થઈ પણ શકે છે કે ના પણ થઈ શકે છે. પણ એ ડાયાબિટીસ કે હાઇપરટેન્શનના લીધે તમારી આંખની અંદરની જે નસો હોય છે એમાં હેમરેજીસ થઈ શકે છે. હેમરેજીસ થાય તો જો અર્લી સ્ટેજમાં હોય તો જરૂરી નથી કે તમને બ્લરિંગ ઓફ વિઝન હશે. તમને બ્લરિંગ ઓફ વિઝન ના હોય તો પણ હેમરેજીસ થઈ શકે છે અને સાચા ટાઈમે તમારા ડૉક્ટરે એની જાંચ કરવી પડે અને એને રોકવું પડે. કાં તો નહીંતર જો એ હેમરેજીસ સાચા ટાઈમે ના રોકીએ તો એ ફ્લોરિફરેટ થઈ જાય છે અને એમાં પછી તમને બ્લરિંગ ઓફ વિઝન કે ડિમિનેશન ઓફ વિઝન થાય છે કે જેમાં ટોટલ રિકવરી મેળવી અઘરી થઈ શકે છે. એટલે કે તમને ડાયાબિટીસ કે હાઇપરટેન્શન હોય, ડાયાબિટીક રેટિનોપથી કે હાઇપરટેન્સિવ રેટિનોપથી હતી કે નહોતી, તમે કોવિડ પછી તમારા ડૉક્ટરને જરૂર મળો અને એકવાર તમારી આંખોની ચેક કરાવો. બીજી એક વસ્તુ જે થઈ શકે છે, આંખમાં તમારી નસો એટલે વેન્સ કે આર્ટરી હોય છે, જો વેન્સ કે તમને કોવિડ વખતે બધાને ખબર છે કે ઘણા બ્લડમાં ચેન્જીસ થાય છે અને હાઇપર કોએગ્યુબલ સ્ટેજમાં તમારું બોડી જાય છે, એના લીધે ઘણા ડૉક્ટર્સે તમને એન્ટીપ્લેટલેટ્સ પર ચાલુ કર્યા પણ હશે. એન્ડ ઘણા લોકોને એન્ટીપ્લેટલેટ્સની જરૂર નથી પણ પડતી. એન્ટીપ્લેટલેટ્સ લીધા હોય કે ના લીધા હોય, કોવિડ સિવિયર હોય કે ના હોય, તમારા આંખની નસો ખૂબ જ નાજુક હોય છે કે આંખની જે વેસલ્સ હોય છે ખૂબ જ નાજુક હોય છે અને નાનો પણ ક્લોટ અગર જો જ્યાં જતો રહ્યો તો એ ઓક્લુડ કરી દે છે, વેસલ છે વેઇન કે આર્ટરીને ઓક્લુડ કરી દે છે અને તમને સડન બ્લરિંગ ઓફ વિઝન કે સડન લોસ ઓફ વિઝન થશે. જો આવું કંઈ પણ તમને ઇફેક્ટ જોવામાં મળે, અગેન તાત્કાલિક તમારા ડૉક્ટરને મળો અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ લો જેથી કરીને આપણે તમારી આંખ બચાવી શકીએ છીએ. ત્રીજી કન્ડિશન જે બહુ ખાસ જોવામાં આવે છે એ પણ આ પણ વસ્તુ છે કે જેમને તો કોવિડ થયું હોય
તો તમને ઘણો સ્ટ્રેસ હોય છે બોડીમાં ને તો ડૉક્ટર્સે તમને સ્ટીરોઇડ આપ્યા હોય છે. અથવા તો કોવિડ ના થયું હોય તો પણ તમારું બ્રેઇન કે તમારું બોડી અગર કોઈ જાતના સ્ટ્રેસમાં હોય તે તમારા આંખની અંદર અફેક્ટ કરી શકે છે. આંખની અંદરનું જે ભાગ હોય છે એમાં પાણી ભરાઈ જાય છે, જેને કે સેન્ટ્રલ્સ એક જાતનું પાણી ભરાઈ જાય છે કે જેને કે સેન્ટ્રલ સિરસ રેટિનોપથી કહેવાય છે, CSCR. આમાં પણ તમને બ્લરિંગ ઓફ વિઝન દેખવામાં આવશે. આવું કંઈ પણ થાય તો અગેન તમારા ડૉક્ટરને મળો. આ બધી જ અને ચોથી કન્ડિશન છે કે કોવિડ એક જાતનું ઇન્ફેક્શન છે, એક જાતનું વાયરલ ઇન્ફેક્શન છે. આંખમાં પણ તમને વાયરલ ઇન્ફેક્શન એ થઈ શકે છે કોવિડ વખતે કે કોવિડ પછી. જરૂરી નથી કે આ ઇન્ફેક્શનમાં તમારી આંખ લાલ થશે. આંખ લાલ થવું આ કોવિડ ઇન્ફેક્શનમાં જરૂરી નથી. એને અમે યુવિઆઇટિસ કહીએ છીએ. આંખ લાલ થઈ હોય કે ના થઈ હોય, આંખમાં તમને કંઈ પણ અબનોર્મલ લાગતું હોય કે તમને બ્લરિંગ ઓફ વિઝન લાગતું હોય કે તમને પડઘા ફરતા હોય તો પ્લીઝ તમારા ડૉક્ટરને જઈને મળો, કારણ કે આ એક જાતનું ઇન્ફેક્શન હોઈ શકે છે કે જેને કે યુવિઆઇટિસ કહેવાય છે. આ વસ્તુ પણ જરૂરી નથી કે કોવિડ વખતે તમને વધારે કે કોવિડ રિકવરી પછી પણ વધારે જોવામાં મળશે. એટલે કે પ્લીઝ તમારા ડૉક્ટરને જઈને મળો અને સાચા ટાઈમે ટ્રીટમેન્ટ લો. આ બધા જ કન્ડિશન્સ મેં જે કીધી, ઓપ્ટિક ન્યુરાઇટિસ, રેટિનાઇટિસ, ડાયાબિટિક કે હાઇપરટેન્સિવ રેટિનોપથી, વાસ્ક્યુલર ઓક્લુઝન કે આર્ટિરિયલ ઓક્લુઝન કહેવામાં આવે છે, અથવા તો યુવિઆઇટિસ, આ બધી જ વસ્તુઓ કોવિડ રિકવરી કોવિડ દરમિયાન કે કોવિડ રિકવરી પછી થઈ શકે છે. આ કન્ડિશન્સ ઘણીવાર પહેલાં પ્રેઝન્ટ હોય છે, તમે ટ્રીટમેન્ટ લીધી હોય છે, પણ કોવિડ પછી એને રિએક્ટિવેટ થઈ શકે છે કે જે વધારે સિરિયસ છે. એટલે કે પ્લીઝ તમારા ડૉક્ટરને જઈને મળો અને ટાઈમલી ટ્રીટમેન્ટ લો. આ બધું જ કરવા છતાં મારી બધાને નમ્ર વિનંતી છે કે પ્લીઝ બધા ઘરે રહો, સ્ટે હોમ, સેફ રહો, સ્ટે સેફ. જ્યારે પણ તમારો વેક્સિનેશનનો વારો આવે વેક્સિનેશન જરૂરથી લેજો. બધા ઘણા કહે છે કે વેક્સિન પછી પણ કોવિડ થાય છે. હા, વેક્સિન પછી પણ કોવિડ થવાના ચાન્સીસ છે, પણ અગર જો થશે તો તમને બહુ જ બહુ જ માઇલ્ડ કન્ડિશનમાં થશે અથવા તો તમને સિવિયારિટીથી રોકશે. એટલે પ્લીઝ એ બધા મિથ ના રાખો મગજમાં. વેક્સિનેશન જરૂરથી લો જ્યારે વારો આવે ત્યારે, અને જ્યારે પણ બહાર જાઓ કે તમે કોઈને પણ મળો ઘરમાં પણ, એટલે તમારા ફેમિલી મેમ્બર્સ એવા કોઈ બહારથી આવ્યું હોય કે કોઈ પણ આવે તો પ્લીઝ માસ્ક પહેરીને એમને મળો, અને જેટલું બને એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખો જેથી કરી તમે પોતાને અને તમારા પોતાના પરિવારને તમે સેફ રાખી શકો છો. નમસ્તે.